અબડાસા તાલુકાના અકરી ખાતે આવેલ એબીપી ઉર્ફે વદરાજ સિમેન્ટની કંપનીના કર્મચારીઓનું છેલ્લા ઘણા વર્ષોથી શોષણ થઈ રહ્યું છે અને છેલ્લા 19 મહિનાથી કર્મચારીઓને પગાર મળતો નથી. આ કર્મચારીઓની મા આશાપુરા ન્યૂઝ ચેનલે ખાસ મુલાકાત લીધી હતી, તો જોઈએ અહેવાલ. જ્યારે વિદેશીઓને જો અહીંયા સહાયતા મળતી હોય અને સુખી રહી શકતા હોય તો અમે તો ભારતના નાગરિકો છીએ અને એમાં પણ આ કચ્છ સમૃદ્ધ રાજ્ય જેની અંદર તો દરેક બહારથી આવેલા માણસને પણ રોજીરોટી મળે છે, તો અમે તો સ્થાનિકો અહીંયાના જે બધા આજે 7-7, 8-8 વર્ષથી નોકરી કરીએ છીએ એટલે અહીંયા અમે બધા અત પ્રાંતના હોવા છતાં એક થઈને રહીએ છીએ અને અમને જો આવું શોષણ થતું હોય તો અમારે હવે કયા રસ્તે જવું ને શું કરવું એનો યોગ્ય માર્ગ અમને ટૂંક સમયમાં આપે, નહીંતર પછી અમારે ન છૂટકે. જે કહેવાય ને કે અમે મરેલા તો છીએ જ, પણ હવે અમને દફનાવવા માટે કે અગ્નિ સંસ્કાર આપવા માટે એ જે કોઈ જે બચેલા લોકો છે એ કરશે એવું લાગે છે. અમારી આટલી અકાયતાઓ અને ફરિયાદો કર્યા છતાં કોઈ નિર્ણય નથી આવતો. અમે અવારનવાર કંપનીની સામે રૂબરૂ જઈને પણ રજૂઆતો કરેલી છે, લેખિતમાં પણ રજૂઆતો આપી છે. અમે છેલ્લા 10મા મહિનાથી અહીંયા બહારે બેઠેલા છીએ, એ પણ એમને લેખિત એક જેને કહેવાય ને સુવર્ણ સપનું બતાવે છે કે બસ આ અઠવાડિયામાં શું કે સુવર્ણ સપનું કહે છે કે બસ આપણી કંપની થોડા દિવસોમાં ચાલુ થઈ જશે, તમારો સારું થઈ જશે, પણ હજી સુધી કોઈ દિવસ એવું બન્યું નથી. એવું છેલ્લા અમે 4 વર્ષથી સાંભળીએ છીએ અને છેલ્લા 2 મહિનાથી તો અમારી એ પણ કોઈ લોકો પૂછા નથી કરતા, જેમ કે રોજિંદા લાઇટ અને પાણી પણ નથી આપતા. ટોટલ 200 કર્મચારીનો સ્ટાફ છે, એમાંથી અત્યારે હાજરમાં નહીં હોય તો 125-150 લોકો તો હાજર જ છે. બીજા છેલ્લા 2 મહિનાનો ચૂકવાયો હતો, વચ્ચે 2016ના વર્ષના 9 પગાર બાકી છે, એના પછીના આ વર્ષના અને આગળના વર્ષના મિક્સ કરીને 10-1 પગાર એ બાકી છે. બાકી તો ઘણું બધું છે. અમારી મોટી મજબૂરી એ છે કે અમને બીજે ક્યાંય રોજીરોટી અત્યારે નથી મળતી. પછી અમે એક કંપનીના સ્થાયી એમ્પ્લોયર છીએ, તો અમને જ્યાં સુધી સ્થાયી અને રોજીરોટી ન મળે ત્યાં સુધી અમે પણ ક્યાં જઈએ, અને અમને એ જ આશા છે કે આનો કંઈક નિર્ણય આવશે. કંપની કિતને સાલો સે યે પરેશાન હૈ અભી યે કર્મચારી આપકો પતા હૈ સેલરી કા બિલકુલ પતા હૈ જરૂર પતા હૈ કંપની અભી લાસ્ટ ઇસકા જૂન મે અપના ઓપરેશન ચલ રહા થા જી ઉસકે બાદ સે કન્ટિન્યુ અભી ચલ નહીં પાયા જૂન કે બાદ સે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કી વજહ સે અબ મેનેજમેન્ટ અપની તરફ સે કોશિશ પૂરી કર રહા હૈ કિસ તરહ સે પ્લાન્ટ કો આગે કી તરફ ચલાએ આગે બઢાએ ઓર મેનેજમેન્ટ કો જો કે બોમ્બે મેં બેઠતા હૈ મેન મેનેજમેન્ટ હાયર મેનેજમેન્ટ જો ભી હૈ બોમ્બે હેડ ઓફિસ હૈ હમારા વહાં મેનેજમેન્ટ પૂરા બેઠતા હૈ ઉનકો અચ્છી તરહ સે પતા હૈ કે યહાં ક્યા ક્યા તકલીફે હૈ એસા નહીં હૈ કે ઉનકો પતા નહીં હૈ ઉનકો સબ જાનકારી હૈ કે કિસ પરિસ્થિતિ સે યે પ્લાન્ટ ગુજર રહા હૈ યહાં કે વર્કર્સ યા સ્ટાફ કિસ પરિસ્થિતિ સે ગુજર રહે હૈ ઉનકો બહોત અચ્છી તરહ સે પતા હૈ લેકિન વો અપની તરફ સે હમે આજ કી તારીખ મેં મેં કોઈ ઓફિશિયલ સ્પોક્સ પર્સન તો હું નહીં કંપની કા, મેં આપકો ફેક્ટ બતા દું, વો બોમ્બે મેં મિલેગા, બટ ક્યોંકિ યહાં અભી જો હમારે યુનિટ હેડ હૈ વો ભી નહીં હૈ, ઇઝ નોન એક્સિડેન્ટ ઓર મેડિકલ લીવ પે હૈ, તો અભી ક્યા સેકન્ડ મોસ્ટ પોઝિશન્સ મેરી હૈ, તો મેં ઉસ હિસાબ સે આપકો યહાં બાત કર સકતા હું. ઓફિશિયલ વે મેં તો આપકો જનરલી બાત નહીં કર સકતા હું, લેકિન યે પતા હૈ મુજે, જિતના પતા હૈ મેં આપકો બતા સકતા હું કે મેનેજમેન્ટ હાયર મેનેજમેન્ટ પૂરી તરહ સે પરેશાની સે વાકિફ હૈ और इस परेशानी को कैसे ओवरकम करें, जल्द से जल्द किस तरह से इस चीज़ का हल लाएं, किस तरह से इनकी सैलरी दें या नलिया में रहने वाले रेजिडेंट का किराया दें, जो परेशानी है किस तरह से इसको दूर करें उस कोशिश में लगे हुए हैं.